હું છું પ્રકાશ સોની અને આપ જોઈ રહ્યા છો વિસ્તાર કે ન્યૂઝ. આવો જોઈએ આજના તાજા સમાચાર. લક્ષ્મી પ્રિન્ટિંગ પ્રેસ સિંગલ કલર પ્રિન્ટિંગ, ફોર કલર પ્રિન્ટિંગ ડિઝાઇન તથા લગ્ન કંકોત્રીના સ્પેશિયાલિસ્ટ. નવાગંજ બજાર સામે એક્સિસ બેંકની પાસે વિસનગર. કોન્ટેક્ટ રાજેન્દ્ર ગાંધી 99240 26294. આજના ઇન્ટરનેટ અને વાઇબ્રન્ટ જમાનામાં લોકો ઘર વપરાશ કે પોતાના મોજ શોખ માટે બજારમાંથી હપ્તા ઉપર ચીજવસ્તુઓ ખરીદતા હોય છે. જ્યારે ખરીદી કરવા જઈએ ત્યારે વિતરક કે વેપારી જે ફાઇનાન્સ કંપની જોડે સંપર્કમાં હોય તેના ગુણગાન ગાઈને કે લાભની વાતો કરતા હોય છે, જેના કારણે ગ્રાહકો તેમની વાતો ઉપર વિશ્વાસ કરીને વસ્તુઓ ખરીદતા હોય છે. કારણ કે ગ્રાહક તો એમ જ સમજે છે કે આ વેપારી જે સમજાવે છે તે મારા લાભની વાત કરે છે. તે આપણા શહેરનો કે ઓળખીતો હોય તો આપણી જોડે છેતરપિંડી ના કરે. પરંતુ ક્યારેક વેપારીને પણ ખબર નથી હોતી કે જે ફાઇનાન્સ કંપનીએ પોતાના ફાયદા માટે વસ્તુઓ ખરીદવા માટે કે કેશબેકની જેવી લાલચ આપી હોય તે કેટલી સાચી છે. તેમાં ક્યારેક વિતરકનો કે વેપારીનો પણ વાંક નથી હોતો. આવો જ એક બનાવ વિસનગર શહેરના સાંકળી શેરીમાં રહેતા કમલેશભાઈ કડિયા અને તેમના ભાઈ નીતિનભાઈ કડિયા જોડે બનવા પામ્યો છે. આ બંને ભાઈઓએ વિસનગરની પ્રતિષ્ઠિત દુકાનેથી ₹40,000 બે મોબાઈલ ખરીદ્યા હતા. તેમણે હપ્તા પણ રેગ્યુલર ભર્યા હતા અને તેમને ₹12,000 કેશના વાઉચર મળશે તેવી મોબાઈલ ખરીદતી વખતે વિતરક દ્વારા વાત કરવામાં આવી હતી. પરંતુ મહિનાઓ વીતી જવા છતાં પણ તેમને મળવાપાત્ર આ કેશબેકના ₹12,000 મળ્યા નથી, જેની ફરિયાદ આજ રોજ વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી ગોરધનભાઈ પટેલને કરવામાં આવી હતી. આ અંગે અમે કમલેશભાઈ કડિયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે બોલો કમલેશભાઈ, શું થયું તમારી હકીકત, તમારી શું છે? હકીકતમાં એવું હતું કે અમે 26મી જાન્યુઆરીના નિમિત્તે ઓપ્પો કંપનીના મોબાઈલ ઉપર કેશબેક ઓફર આપવામાં આવતી હતી, જે બજાજ કંપની આપતી હતી, બરાબર. એટલે અમે જ્યારે મોબાઈલ ખરીદવા પ્રકાશ એન્ટરપ્રાઇઝ વિસનગર અલ્પેશભાઈ પટેલના ત્યાં ગયા, એટલે એમને એવું કીધું કે તમે આ મોબાઈલ લેશો તો એની કરતાં તમે બજાજ બી કંપની તમને કેશબેક ઓફર આપી રહી છે, તો એનાથી તમે બે મોબાઈલ લો. એટલે અમે થોડા સારી કંપનીના સારા મોંઘા એવા મોબાઈલ લીધા કે 6,000 કેશબેક ઓફર મળતી હતી તમને. એટલા માટે અમે અલ્પેશભાઈને કીધું, ભાઈ કંઈ વાંધો નહીં, અમારી કેશબેક ઓફરવાળા બે મોબાઈલ આપો. એટલે મારો અને એક મારા નાના ભાઈનો બંનેના મોબાઈલ પ્રકાશ એન્ટરપ્રાઇઝ વિસનગરમાંથી અલ્પેશભાઈને ત્યાંથી અમે લીધા. એ વખતે એમનું અને બજાજ કંપનીવાળાનો માણસનો ત્યાં એમને બોલાવ્યો હતો, એટલે એમને એવું કહેવું હતું કે તમે આ કેશબેક ઓફરમાં તમને એવું કે મોબાઈલની અંદર થોડું ડાઉન પેમેન્ટ આપો. ડાઉન પેમેન્ટ આવ્યા પછી 7 EMI તમારા રેગ્યુલર થશે. એની અંદર 7 EMIમાંની 3 EMI તમે રેગ્યુલર ભરશો, તો એ EMI ભર્યા પછી તમારા બજાજ કંપનીનું વોલેટ જે આવે છે, અમને મોબાઈલમાં ડાઉનલોડ કરી આપ્યું હતું, એની અંદર તમારા 6,000 કેશબેકના તમારા તમારા વોલેટની અંદર આવી જશે. એ 6,000 કેશબેકનું તમે મોબાઈલ ભરવા માટે, મોબાઈલનું રિચાર્જ કરવા માટે, લાઇટ બિલ ભરવા માટે કે કોઈ બીજું કોઈ પણ રિચાર્જ, ટાટા સ્કાયનું કે ડીશ ટીવીનું રિચાર્જ કરવા માટે અમે યુઝ કરી શકીએ. પછી જ્યારે અમે 3 હપ્તા રેગ્યુલર ભરી દીધા હતા, મારા અને નાના ભાઈને બંનેના 3 હપ્તા ભર્યા પછી અમે ઉઘરાણી કરી, ભાઈ અમારા વોલેટમાં હજી સુધી આવ્યા નથી, તો હવે આનું શું? એટલે એમને એવું કીધું કે ભાઈ કોરોનાનું અત્યારે પીરિયડ ચાલી રહ્યો છે, માટે થોડું ડિલે થયું છે, અને ડિસેમ્બર સુધીના જેને મોબાઈલ ખરીદ્યા હતા એમના કેશબેક ઓફર એમના બધા આવી ગયા છે, પણ તમે જાન્યુઆરી મહિનામાં મોબાઈલ લીધો હતો, માટે તમારો કેશબેક ઓફર હવે નેક્સ્ટ મંથમાં આવશે, તો તમે થોડું વેઇટ કરો. એટલે અમે એક મહિનો બીજો વેઇટ કર્યો કે કશો વાંધો નહીં, નેક્સ્ટ મંથ બીજા મહિને અમે જોયું તો અમારા આવ્યા નહોતા. એટલે અમે કીધું ભાઈ આ શું પ્રોબ્લેમ છે? એટલે એમને કીધું કે ભાઈ હજી થોડી રાહ જુઓ. એમ કરતાં કરતાં અમે દરેક મહિને ઉઘરાણી કરતા રહ્યા અમારા 7 EMI પતી ગયા, પણ આ દિન સુધી કશું આવ્યું નથી. અને છેલ્લે અમને એવું કીધું કે ભાઈ હવે તમારા વોલેટમાં કેશબેક ઓફર મળશે નહીં, કેશબેક ઓફર મળશે નહીં. હવે એનું અમને ખબર પડતી નથી. એટલે એમને તો અમે તો કોને ઓળખીએ, પ્રકાશ એન્ટરપ્રાઇઝ અલ્પેશભાઈ પટેલને. અમે તો કાયમ વર્ષોથી એમના ત્યાંથી મોબાઈલ ખરીદીએ છીએ. એમને કહેવાથી જ અમે બજાજ ફાઇનાન્સની અંદર કેશબેક ઓફરવાળો મોબાઈલ લીધો. અમારે એકચ્યુઅલી નાનો મોબાઈલ લેવાનો હતો, મીડિયમ રેન્જનો, એની જગ્યાએ 6,000 કેશબેક મળતા હતા, એટલે અમે બે હાઈ
હાઈ રેન્જના થોડા મોબાઈલ મોકલી લીધા. કેટલા ખર્ચ થયો મોબાઈલ બે મળ્યો? અમે 20-20 હજાર ના બે મોબાઈલ લીધા છે, એનું બિલ પણ છે અમારી જોડે, બરોબર છે? એટલે આ તો ઠીક છે, પણ કેશબેક ઓફર આવી નથી, તો હવે એનું અમારે કરવાનું શું? એટલે અમે એમને કીધું ભાઈ તમારે કેશબેક ઓફર મળશે કે નહીં મળે, નહીં તો અમે આગળની કાર્યવાહી કરીશું. એટલે એમને કીધું ભાઈ કેશબેક ઓફર મળશે નહીં. એટલે આજે અમે ગ્રાહક સુરક્ષામાં ગોર્ધન બીસી સાહેબને ત્યાં આવ્યા હતા અને એક અરજી નોટિસ માટે એક અરજી આપેલી છે. ત્યારબાદ અમે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના સંચાલક અને પ્રમુખ શ્રી ગોર્ધનભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. કમલેશભાઈએ પ્રકાશ એન્ટરપ્રાઇઝમાંથી મોંઘા ભાવનો મોબાઈલ ખરીદેલો હતો અને એ વખતે એ ડીલરો એવું કહેતા હતા કે તમે આ મોબાઈલ ખરીદશો તો તમને બજાજ ફાઇનાન્સ અમારે થોડું ડાઉન પેમેન્ટ ભરવાનું, બાકીની રકમ બજાજ ફાઇનાન્સ કંપની 0% વ્યાજે તમને લોન આપશે અને તમે એના 3 હપ્તા ભરશો એટલે 4th મહિને તમને 6,000 રૂપિયા કેશબેક મળી જશે. બરાબર. પણ મારી પાસે અનેક ફરિયાદો આની આવી છે, પણ કોઈને કંપની કેશબેક આપ્યું નથી. બરાબર. કેટલાકને તો એવું કહે છે કે તમે એલિજિબલ નથી. હવે એલિજિબલની વ્યાખ્યા શું? ડીલરના તો એની જાહેરાત ચોંટાડેલી હોય. બરાબર. ડીલર બજાજ કંપનીના ફોન પર ગ્રાહકની સહીઓ લઈ અને ડોક્યુમેન્ટ બધા બજાજ ફાઇનાન્સને મોકલી આપે, એટલે ખરેખર તો ડીલરની પણ એ પૈસા પાછા અપાવવાની જવાબદારી થાય. અમારી પાસે ફરિયાદો આવેલી છે, એટલે અમે બજાજ ફાઇનાન્સ અને જે તે ડીલરને નોટિસો મોકલી છે, જો એનો નિવેડો નહીં આવે તો જિલ્લા ગ્રાહક અધિકારી જે મદદ નિયંત્રક કામાવી અને ગ્રાહક સુરક્ષા અધિકારી જિલ્લાના છે એમને ફરિયાદ કરીશું અને એમના દ્વારા પ્રોસિક્યુશન ચાલુ કરાવીશું અથવા તો છેલ્લે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં આ કંપની અને ડીલર સામે ફરિયાદ કરવામાં આવશે કે જેથી બાકીની રકમ વ્યાજ સહ માનસિક પરેશાનું વળતર અને થનાર ખર્ચ સાથે વસૂલ કરવા માટે દાવો કરવાની ફરજ પડશે. અને શહેરના જાણીતા લોકસેવક ભરતભાઈ પટેલ નો પણ સંપર્ક કર્યો હતો. બરાબર. જાગૃત નાગરિક તરીકે તમારું શું કહેવું? આના અંદર તો આ રીતસરની છેતરપિંડી ચાલે છે. એક સિન્ડિકેટ બનાવી ડીલરો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ આ બંને ભેગી થઈ અને કસ્ટમરને સીધે સીધી લૂંટ ચલાવી રહી છે. બરાબર. અને આવી લૂંટના સામે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ તમામ ફરિયાદો લઈ અને જિલ્લા લેવલે રાજ્ય લેવલ સુધી લડત ચલાવવાની તૈયારી કરેલી છે. અને આ ખરેખર ગ્રાહકો પણ જ્યારે લેતા વધારે જોતા નથી કે ભાઈ આ મોબાઈલ લઉં છું, મેં હવે ડોક્યુમેન્ટ લેલું ફાઇનાન્સ કંપનીમાં કે ભાઈ હું સાઇન કરું છું ડોક્યુમેન્ટ, હું લઈ લઉં શું મારા જો લખાવે છે એ જોતા નથી. એવું મોબાઈલમાં નહીં, ઘણી એસીમાં બી એવું છે, ઘણી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓમાં ઇન્સ્યોરન્સ લેતી વખતે ઘણી જગ્યાએ આ છેતરપિંડી કંપનીઓ કરતી હોય છે અને ગ્રાહકો એનો ભોગ ના બને. અને જે ભોગ બનેલા ગ્રાહકો છે એ તમામ ગ્રાહકોને વિનંતી, વિસનગર ગ્રાહક સુરક્ષા મંડળનો 3-6 માં દરરોજ સાંજે કોન્ટેક્ટ કરવો અને તમારી કોઈ ફરિયાદ હોય ત્યાં નોંધાવી તો એનું યોગ્ય નિવારણ થશે. આ અંગે અમે કમલેશભાઈ અને નીતિનભાઈને જ્યાંથી મોબાઈલ ખરીદ્યો હતો તે પ્રકાશ એન્ટરપ્રાઇઝના માલિક અલ્કેશભાઈ પટેલનો પણ સંપર્ક કર્યો હતો. અલ્કેશભાઈ, તમારે જ્યારે કમલેશભાઈ ના જે નીતિનભાઈ મોબાઈલ લીધેલા અને એ બાબતે એમને જે કેશબેક નથી મળી એની ફરિયાદ છે અને તેની ગ્રાહક સુરક્ષા નોટિસ તમને મળી હશે, એ બાબતે તમે શું કહેવા માંગો? આ બાબતે એવું જણાવવાનું કે બજાજ કંપનીએ ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં અમુક મોબાઈલ ઉપર આ કેશબેકની સ્કીમ મૂકી હતી, ઓલ ઇન્ડિયા લેવલે મૂકી હતી, જેની અંદર 6,000 રૂપિયા કેશબેક આવવાની વાત હતી. હવે ઘણા બધા ગ્રાહકોને આ સ્કીમ મળી નથી એવું અમારી જાણમાં છે. બજાજ કંપનીની આ સંપૂર્ણ સ્કીમ હતી, આની અંદર અમારો કોઈ રોલ હતો નહીં અને કંપની બજાજ કંપની અહીંયા જ્યાં જે કસ્ટમરને લોન કરવી હોય એ કસ્ટમરને અહીંયા એજન્ટ બેસાડ્યો હોય, એમનો માણસ બેસાડ્યો હોય, એ આ બધું કામ કરે, એ લોકોના ડોક્યુમેન્ટ્સ લે, ઓનલાઈન ફોટો પાડે અને ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ એ જમા કરાવે. અમારે તો ફક્ત શું કહેવાય કે મોબાઈલના પૈસા જે હોય એ ગ્રાહકની જગ્યાએ બીજા દિવસે બજાજ કંપની અમારા ખાતામાં ડાયરેક્ટલી જમા આપો, એટલે જે ગ્રાહકોને સગવડ જોઈતી હોય એ લોકોને પૂરતું આ સીમિત હતું. હવે
प्रकाश मोबाइल एंटरप्राइज तो वर्षो थी छेल्ला विसनगर की सौ प्रथम मोबाइल कंपनी है, वर्षो थी सेवा आपती कंपनी है अने अमारू अमारी पेढ़ी सर्विस कारण चाले है। आनी माटे पण जे जे कई भी जरूरी हतु ए बधुं अमे प्रोवाइड ग्राहकों ने करेलुं छे। जे ते कई भी डाउनलॉड करवुं होय डॉक्यूमेंट्स आपवा होय बधुं ज अमे जे ते ग्राहकों ने आपेलुं छे। आमां अमारो रोल खरेखर तो कई छे ज नहीं, एक्चुअली बजाज कंपनी नी स्कीम हती, ऑल इंडिया लेवल स्कीम हती अने ऑल इंडिया लेवले बधा घणा बधा रिटेलर्स आ बाबते हैरान थाय छे। एटले जो ग्राहक सुरक्षा अने जे जवाबदार तंत्र होय ए खरेखर ग्राहकों ने अपावा माटे कई करे तो बहु सारूं, जेथी दरेक ग्राहकों ने અને અમારા જેવા રિટેલર્સ ને પણ જે પરેશાની થાય છે એ ના થાય, અને અમારે એવું શું કહેવાય કે સર્વિસમાં જે નામ ખરાબ નામ પણ ખરાબ થાય, કારણ કે અમારો કોઈ રોલ નહીં તે છતાંય અમારે શું કહેવાય કે નેગેટિવ પબ્લિસિટી થાય જે અમારા હિતમાં તો નથી। અલ્કેશભાઈએ અમને બજાજ ફાઇનાન્સના એજન્ટનો સંપર્ક કરાવી આપ્યો, તેમણે પણ આ માહિતી આપી હતી કે કમલેશભાઈ નો જે પ્રશ્ન છે નીતિનભાઈ ને કઈ રીતે સોલ્યુશન આપશો તમે? એનું સોલ્યુશન માં તો એવું છે કે હવે જે કંપની ની સ્કીમ છે એ ચેક કરવી પડશે, એની અંદર અમે જે પ્રમાણે ક્રાઇટેરિયા હતો કે બજાજ વોલેટ ડાઉનલોડ કરવાનો હતો કે મેસેજ કરી દો છે, ઠીક છે, એ ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે કરી દો છે તો આપણે આગળ કંપનીમાં ફોરવર્ડ કરીશું અને કંપની જોડેથી અમે રિકમેન્ડેશન કરીશું કે ભાઈ આ કસ્ટમરનો ઓકે છે તો અમને કેશબેક માટે પ્રોવાઈડ કરે। તમારા પાસે ગ્રાહક સુરક્ષા નોટિસ મોકલી છે એને જવાબમાં તમે શું કરશો? હા, ગ્રાહક સુરક્ષા નોટિસ આવેલી છે, ઘણા લોકોને કોડ આવેલા છે બરાબર, પણ નોટિસ વિશે અમે ચેક નથી કર્યા, ઠીક છે, તો એવા પણ કસ્ટમર છે જેમને ખબર નથી પડતી કે આ કોડ ક્યાં આવે છે શું આવે છે, તો એ અમે અહીંયા આવે નોટિસ તો એ વખતે અમે જાણ કરી લઈશું અમે। જે લોકો કેશબેક નથી એના તમે કેશબેક કરવા માટે બંધાયેલા? હા નહીં, જેને કેશબેક આવી છે બરાબર એ ઓલરેડી જાતે જ રિડીમ કરી દેશે, ઓનલાઈન કંપની વાઉચર ડિપાર્ટમેન્ટે વિડીયો મોકલેલો છે, ઠીક છે બરાબર, અને જેને નથી ખબર પડતી એ આઈને બ્રાન્ચમાં પણ રિડીમ કરાઈ જશે, એ જાતે પણ કરી જશે। તો તમારો કસ્ટમર તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે? કસ્ટમર અમને ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરે છે, કંપનીમાં પણ વીકેરમાં પણ મેલ નાખે છે। હવે ઘેર બેઠા ફિઝિયોથેરાપીની સર્વિસ માટે સંપર્ક કરો ડોક્ટર ધરતી બારોટ। દરેક પ્રકારની ઓર્થોપેડિક અને ન્યુરોલોજીકલ પરિસ્થિતિની સર્વિસ આપવામાં આવશે। લકવો પડી જાઓ, ગરદનનો, સાંધાનો, ખભાનો, પીઠનો દુખાવો, હાડકાના ફ્રેક્ચર, કોઈ પણ પ્રકારની કસરત કરાવવામાં આવશે। સંપર્ક કરો 9687059212। વિસનગરના શહેરીજનો અને તાલુકાના ગામડાઓમાંથી આવતા રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન હાઈવે પરના રખડતા ઢોરોનો પ્રશ્ન આજે લગભગ ઉકેલાઈ જવા પામ્યો છે। નગરપાલિકાના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ ગાંધી, ચીફ ઓફિસર શ્રી અશ્વિનભાઈ પાઠક દ્વારા આજે શહેરના ફાયર સ્ટેશન ખાતે રબારી સમાજના આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રખડતા ઢોરો માટે કોઈ નક્કર વ્યવસ્થા થાય અને તેનો ઉકેલ આવે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। શહેરના પીઆઈ શ્રી પ્રકાશભાઈ પ્રજાપતિ, રબારી સમાજના આગેવાન નાગજીભાઈ દેસાઈ અને શામળભાઈ દેસાઈએ હાજર રહી રખડતા ઢોરોને કારણે રાહદારીઓને અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાની ખાતરી આપી હતી। આ અંગે નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે નાગજી, આજે ગાયો ઢોરો રખડતા ઢોરો હટાવવાની મીટિંગ હતી, એમાં એ બાબતે તમારું શું કહેવું છે? આજે વિસનગર નગરપાલિકા તરફથી વિસનગર ચીફ ઓફિસર, વિસનગર નગરપાલિકાના પ્રમુખ ગોવિંદભાઈ અને વિસનગરના પીઆઈ શ્રી પ્રજાપતિ સાહેબ એમને એક મીટિંગ બોલાવી હતી અને એક વાત અમારા સમાજ વતી પણ મૂકી કે ભાઈ જે આ ઢોરોનો ત્રાસ છે અને હેરાન પરેશાની વિસનગરમાં થઈ રહી છે, તો અમે આજે આ મીટિંગમાં આવ્યા હતા અને અમે આમાં પૂરતો સહયોગ સમાજને પણ એક મારો સંદેશ છે કે ભાઈ આ ગામ આપણું જ છે, તો આપણા ગામની અંદર આપણું જાનવર ક્યાંય પણ કોઈને તકલીફ ન પહોંચાડે એ રીતે વર્તન કરવું જોઈએ, આપણી ગાય આપણા ઘરે રાખવી જોઈએ। વિધાઉટ અમારા આજે સહયોગ સાથે મારા 20-25 છોકરાઓ આજ રાતથી જ નગરપાલિકાની સાથે રહેશે અને એ ઢોર પકડવામાં પણ સહયોગ આપશે। હું જાતે પણ આ કાર્યક્રમમાં સાથે જોડાવાનો છું કે ક્યાંય પણ વિસનગરમાં કોઈને પણ નડતર ન થાય એનો પૂરતો પ્રયત્ન આજે અમે કરવાના છીએ અને કાલે પણ કરીશું। જે ઢોરો
બહારથી લોકો અહીંયા મૂકી જાય છે એ ભરાવવાનો પ્રયત્ન કરીશું. ક્યાંય કોઈક હેરાન કરતી ગાય અથવા આખલાઓ હશે એને પણ અમે પકડાવી અને પોજરાપુર પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું. અને મારા સમાજને પણ મારે એક સંદેશ છે કે ભાઈ આ ગામ આપણું છે, આપણે એમને પૂરતા પ્રમાણમાં સહયોગ આપો. મને ખબર છે કે ચોમાસા પૂરતી આ તકલીફ રહે છે, બાકી ચોમાસા પછી બિલકુલ આ જ ગામ આપણને પૂરો સપોર્ટ આપી અને કોઈ પણ જાતની કમ્પ્લેન કરતું નથી ત્યારે સમાજને પણ આ ગામ મારું છે એ રીતે વર્તન કરી અને આપણું જાનવર આપણી રીતે સાચવવું. જેના પ્રતિભાવ રૂપે પાલિકા ચીફ ઓફિસર શ્રી અસીમભાઈ પાઠકે માહિતી આપી હતી. સાહેબ, આજે જે રખડતા ઢોરો પકડવાની અંગે મિટિંગ હતી એની અંદર શું નિર્ણય લેવાયો? આજે અમે નગરપાલિકાએ માલધારી સમાજના આગેવાનોને આમંત્રણ આપ્યું હતું કે જે આ રખડતા પશુઓને કારણે તકલીફો પડે છે આમ પ્રજાને અને નુકસાનો થાય છે એનું કંઈક એમિકેબલ સોલ્યુશન સાથે રહીને કાઢીએ જેથી નગરપાલિકા અને સમાજ બિનજરૂરી પેલો વિવાદ ના થાય. તો સમાજના આગેવાનોએ ખૂબ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે અને પોતાના સમાજને મેસેજ પણ આપ્યો છે કે જે પશુઓ છે જે રસ્તા પર આવી જાય છે એને થોડા કંટ્રોલમાં રાખે અને એ સિવાય જો કોઈ બહારથી મૂકી જવાની પણ શક્યતાઓ દેખાણી છે આવા તમામ પશુઓને અમે માલધારી સમાજની સાથે રહી નગરપાલિકા સાથે રહી અને એમને પકડી અને એમની વ્યવસ્થા કરશે જેથી આમ પ્રજાને પણ સલામતીનો અહેસાસ થાય. હાશ, હવે મારા પોતાના ઘરનું સ્વપ્ન પૂરું થશે અને તે પણ શહેરની નજીક અને અમદાવાદથી વિસનગર આવતા હાઈવે ઉપર જ. અરે વાહ, આ તો સૌને પોસાય તેવી નજીવી કિંમત જ છે. મધ્યમ વર્ગ માટે તો આવા સરસ ફ્લેટ ક્યાંય નથી જોયા. તો પછી રાહ કોને જુઓ છો? આવો નજરે નિહાળો, સેમ્પલ હાઉસ તૈયાર જ છે. કેવું મજાનું કિચન અને મોટા મોટા રૂમો ચારે તરફ હવા ઉજાસ વાળું છે ને જોતા જ ગમી જાય એવું. તો આવો દીપડા દરવાજા બહાર પોપટલાલજીના મંદિરની સામે કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટ વિસનગર. સાહેબ, ભાઈ ફ્લેટ તમે રાખ્યો હોય બુકિંગ કર્યો હોય એના પાછળનો ઉદ્દેશ શું? મેં આ કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટનું જ્યારે નામ સાંભળ્યું અને અહીંયા રૂબરૂ મુલાકાત કરી, બધા કન્સ્ટ્રક્શનની કામગીરી નિહાળી, તો કન્સ્ટ્રક્શનની કામગીરી મને કાબિલતારક લાગી. મુકત ખૂબ જ મજબૂતાઈથી કામ થતું હોય તેવું મેં જોયું. નીચે તપાસ કરતા ભૂકંપ પુરુષ એના માટેની તમામ પ્રકારની સુવિધાઓ એમણે કરી રાખેલી છે. રૂમોની સુવિધાઓ પણ બહુ સારી દેખાય. રૂમોમાં પણ ફેસિલિટીઝ 2 BHKમાં 2 બેડરૂમ સાથેની જે વ્યવસ્થા છે, હવા ઉજાસનું પણ બરાબર ધ્યાન અપાયું છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હવા ઉજાસ હોય તેવું પણ દેખાયું. સૌથી વધારે વિશેષ વસ્તુ એ છે કે આ સિચ્યુએશન, આ કૃષ્ણકુંજનું લોકેશન એ ખૂબ જ સરસ છે. વિજાપુર જવા માટે નજીક પડે, અમદાવાદ જવા માટે નજીક પડે, મહેસાણા જવું હોય તો પણ નજીક પડે. આમ આ રોડ ટચ વિસ્તારમાં આવેલું આ કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટ છે એટલે આ બધી દ્રષ્ટિએ જોતાં મારું મન ખરેખર આ લેવા માટે આમ ખરેખર મન થયું અને મેં પણ આ કૃષ્ણકુંજમાં 301 નંબરનો એપાર્ટમેન્ટ નોંધાવ્યો છે અને આશા રાખું કે બીજા લોકો પણ આ સાથે જોડાય અને આપણે બધા સાથે મળીને સરસ મજાનું એક સુંદર પર્યાવરણ પૂરું પાડીએ એવી હું પણ આશા રાખું છું. વિસનગર દીપડા દરવાજા ડાંડના અંદર અમે એક નવી સ્કીમ મૂકેલ છે જેનું બાંધકામ 134 વાર 2 BHK, 109 વાર 1 BHK સારામાં સારી જગ્યાએ અમે મૂકેલ છે. અહીંયા અમદાવાદથી આવવા જવા માટે, એસકે કોલેજમાં જવા માટે અને શહેરમાં જવા માટે દરેકને પોસાય એવી કિંમતે અમે અમારી સ્કીમ મૂકેલ છે. તો દરેક મિત્રોને વિનંતી કે અહીંયા અમારે સાઈજ ઉપર પુસ્તકપુર એપાર્ટમેન્ટના અંદર જો તમે અહીં દેખશો તો ખરેખર તમને આનંદ થશે કે આવી જગ્યાએ સ્કીમ અને આટલી નહીં જેવી કિંમતના અંદર. તો મારી દરેકને વિનંતી છે કે અમારી કૃષ્ણપુર એપાર્ટમેન્ટના અંદર એક વખત અવશ્ય મુલાકાત લેવી. દરરોજ તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35-034, અલ્પેશ બારોટ 93774-26544, વિસનગર કે ન્યૂઝ.